ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1266 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે ભાવનગરના 5 સહિત ગુજરાતમાં કુલ 8 કેસ નોંધાતા ગુજરાતમાં કોરોનાના કુલ 71 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. દરમિયાન આજે એક સારા સમાચાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમને જરૂરી ટેસ્ટ કરી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં પણ આજે કોરોનાના 3 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે સોશિયલ મીડિયામાં લોકડાઉન વધારવા અંગે અફવાઓ જોર પકડી રહી છે. આ અંગે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ સ્પષ્ટતા કરી છે. ભારતમાં 21 દિવસનું જ લોકડાઉન છે. સરકારે લોકડાઉન વધારવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા સરકારે અનુરોધ કર્યો છે. ધ્રોલમાં ત્રિકોણબાગ પાસે ફોનવાળા શોપિંગ સેન્ટરની બાજુમાં આગ લાગી હતી. નોબતના પ્રતિનિધિ ચંદ્રેશ પરમારના અહેવાલ અનુસાર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે ન પહોંચતા સ્થાનિકોએ આગ બુઝાવી હતી. હાલ સમગ્ર સ્થિતિ કાબૂમાં છે. કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ગુજરાતમાં લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળવા અવનવા બહાનાઓ લોકો કરી રહ્યા છે. લોકડાઉનમાં જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા ઘર બહાર નીકળવાની છૂટ છે. લોકો આ છૂટનો દુરુપયોગ કરી રહ્યા છે. લોકો ઘેરથી થોડાક શાકભાજી સાથે લઈને નીકળે છે અને પોલીસ પૂછે તો શાક લેવા નીકળ્યા હોવાનું બહાનું કરે છે. રાજ્યના DGP શિવાનંદ ઝાએ આવા લોકોને કડક ચેતવણી આપી છે. જરૂરી કામ વગર ઘરની બહાર નીકળનાર લોકોના વાહન જપ્ત કરી લેવામાં આવશે. કોરોનાના સંક્રમણના સંકટને પગલે જેલમાં કેદીઓની સંખ્યા ઓછી કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા જેલમાંથી કાચા કામના 53 કેદીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. કેદીઓને રાશનની કીટ પણ આપવામાં આવી હતી.